નમસ્કાર, સ્વાગત છે આપનું સીએનબીસી બજારમાં. હું છું મનીષ દેસાઈ ને આપ જોઈ રહ્યા છો પ્રોપર્ટી બજાર. છેલ્લા 4 વર્ષથી માત્ર પ્રોપર્ટી બજાર નહીં, અન્ય ઘણા એવા શો અને સમાચારો દ્વારા સતત અમે આપની સાથે સંકળાયેલા રહ્યા છીએ અને આપના વિશ્વાસને કારણે અમે અહીંયા સુધી પહોંચી શક્યા છીએ. કારણ કે પ્રોપર્ટી બજાર દ્વારા અમે આપને આપના સપનાનું ઘર ક્યાં અને કેવી રીતે ખરીદવું, એ ખરીદતી વખતે શું ધ્યાન રાખવું, એ તમામ માર્ગદર્શન આપવાનો પ્રયત્ન કરીએ છીએ. અને એને કારણે આપે અમારામાં જે વિશ્વાસ મૂક્યો છે, જેના કારણે અમે અહીંયા પહોંચ્યા છીએ. આ અઠવાડિયે આપણે વાત કરીશું અમદાવાદ શહેરની. અમદાવાદના ઇસ્કોન આંબલી રોડ ઉપર આવેલું સંકલ્પ, જે રોબિન ગોએન્કા ગ્રુપનું છે, અને એની સાથે સાથેના જોઈન્ટ વેન્ચરમાં છે રીષા પ્રોજેક્ટ્સ. આ બંનેના જોઈન્ટ વેન્ચરમાં બની રહેલી ગ્રેસ 2-4 BHKના અલ્ટ્રા લક્ઝુરિયસ એપાર્ટમેન્ટની સ્કીમ છે. એ સ્કીમનું સેમ્પલ હાઉસ આપણે જોઈશું, એ ગ્રુપ વિશે જાણીશું. પરંતુ સૌથી પહેલા નજર કરી લઈએ અમદાવાદના ઇસ્કોન આંબલી વિસ્તાર પર. પશ્ચિમી અમદાવાદમાં છેલ્લા 10 વર્ષમાં જે વિસ્તારો વિકાસ પામ્યા, તે પૈકીના સરખેજ ગાંધીનગર હાઈવેથી બોપલ વચ્ચેનો વિસ્તાર એટલે આંબલી રોડ. આ રોડને સૌથી મોટો ફાયદો એક એ છે કે SG હાઈવે અને 200 ફીટ રિંગ રોડની બરાબર વચ્ચે આંબલી રોડ આવેલો છે, અને છેલ્લા 2 વર્ષથી અહીં BRTS પણ શરૂ થઈ ગઈ છે. આ રોડ પર અમદાવાદના તમામ નામી બિલ્ડર્સની 2 અને 3 બેડરૂમના એપાર્ટમેન્ટની 30 જેટલી સ્કીમો આવેલી છે. એની સાથે આંબલી રોડનો અડધો વિસ્તાર R3 ઝોનમાં હોવાને કારણે ત્યાં બંગલોઝની પણ એટલી જ સ્કીમો આવેલી છે. આ ઉપરાંત કમર્શિયલની પણ 25-30 સ્કીમો આ રોડ પર આવેલી છે. આંબલી રોડથી 2 કિલોમીટરના અંતરે રાજપથ અને કર્ણાવતી જેવી ક્લબ્સ આવેલ છે, તો બીજી તરફ બોપલમાં આવેલ DPS આનંદ નિકેતન જેવી ઇન્ટરનેશનલ સ્કૂલો પણ આ વિસ્તારમાં આવેલી છે. આમ બધી રીતે જોઈએ તો અમદાવાદમાં નવા વિકસેલા વિસ્તારોમાંનો એક આંબલી રોડ કહી શકાય. તો આપણે જાણ્યું અમદાવાદના ઇસ્કોન આંબલી વિસ્તાર વિશે. આ જ વિસ્તારમાં આવેલી છે સંકલ્પ રોબિન ગોએન્કા ગ્રુપ અને રીષા પ્રોજેક્ટ્સના જોઈન્ટ વેન્ચરની સ્કીમ ગ્રેસ 2-4 BHKના અલ્ટ્રા લક્ઝુરિયસ એપાર્ટમેન્ટની આ સ્કીમનું સેમ્પલ હાઉસ આપણે અંદરથી જોઈશું. પરંતુ એ પહેલા જાણી લઈએ આ બંને ગ્રુપના જોઈન્ટ વેન્ચર વિશે. સંકલ્પ ગ્રુપની શરૂઆત 1981માં થઈ હતી. અમદાવાદના રેસ્ટોરન્ટની ચેઇન માટે આ ગ્રુપ જાણીતું છે. આ ગ્રુપે રિયલ એસ્ટેટ ક્ષેત્રે પદાર્પણ લગભગ 1 દાયકા પહેલા શરૂ કર્યું, અને તેમના વિવિધ પ્રોજેક્ટ પૈકી રીષા ગ્રુપ સાથે ગ્રેસ 2 નામનો જેવી પ્રોજેક્ટ આંબલી રોડ પર ચાલી રહ્યો છે. રીષા ગ્રુપ પાસે રિયલ એસ્ટેટ ક્ષેત્રનો 2 વર્ષનો અનુભવ છે. તેમણે પણ રેસિડેન્શિયલ અને કમર્શિયલ એવા તમામ પ્રોજેક્ટ અમદાવાદની અંદર સફળતાપૂર્વક કર્યા છે. અને રીષા ગ્રુપની વિશેષતા એ છે કે અમદાવાદના લગભગ દરેક પોશ લોકેશનમાં તેમના પ્રોજેક્ટ છે. આપણે સંકલ્પ અને રીષા પ્રોજેક્ટ દ્વારા ડેવલપ કરવામાં આવી રહેલું ગ્રેસ 2, જે 4 BHKના અલ્ટ્રા લક્ઝુરિયસ એપાર્ટમેન્ટની સ્કીમ છે, એનું સેમ્પલ હાઉસ અંદરથી જોઈશું. પરંતુ એ પહેલાં હું આપને જણાવી દઉં કે અહીંયા ટોટલ 39 યુનિટ તમને મળી રહ્યા છે. 13 માળનું એક ટાવર બનાવવામાં આવ્યું છે અને એક ફ્લોર ઉપર 3 યુનિટ તમને મળી રહ્યા છે. એની કાર્પેટ સાઇઝની અગર વાત કરીએ તો 2024, 2037 અને 3138 સ્ક્વેર ફીટ કાર્પેટ એરિયા તમને મળે છે. કારણ કે રેરાના નવા નિયમો લાગુ થઈ ચૂક્યા છે, એટલે હવે દરેક સ્કીમમાં તમને જે તે કન્સ્ટ્રક્શન મળવાનું છે તે કાર્પેટ એરિયા મુજબનું મળવાનું છે. આપણે જે સેમ્પલ હાઉસ જોવાના છીએ એની સાઇઝ છે 2037 સ્ક્વેર ફીટની. આપણે અંદરથી જોઈશું સેમ્પલ હાઉસ, પણ એ પહેલાં હું આપને જણાવી દઉં કે વિડીયો ડોર કોલ અહીંયા આપવામાં આવે છે. એ સિવાય ડિજિટલ લોકવાળા દરવાજા તમને આપવામાં આવે છે, જે બિલ્ડર દ્વારા જ લગાવીને આપવામાં આવે છે. એક ફ્લોર ઉપર 2 લિફ્ટ તમને મળી રહી છે, અને લિફ્ટની સાથે સાથે અગર વાત કરીએ તો પેસેજ ખૂબ વિશાળ તમને અહીંયા મળી રહ્યો છે. અને જે પ્રમાણેનું તમે અહીંયા વોલ કવર કરેલી જોઈ રહ્યા છો ઇટાલિયન માર્બલથી, એ જ પ્રમાણેની વોલ, એટલે લુક એન્ડ ફીલ જે છે એ તમને આખો અલ્ટ્રા લક્ઝુરિયસ એપાર્ટમેન્ટનો એન્ટ્રન્સની સાથે જ જોવા મળે છે. સાથે તમને આ વિશાળ જે પેસેજ મળી રહ્યો છે એની અંદર પણ એ જ પ્રમાણેનું ફીલ તમને આવી શકે છે. આપણે સેમ્પલ હાઉસ અંદરથી જોઈશું. આપણે જે સેમ્પલ હાઉસ જોઈ રહ્યા છીએ ગ્રેસ 2નું 4 BHKનું, એની સાઇઝ તમને મળી રહી છે 2037 સ્ક્વેર ફીટ કાર્પેટ એરિયા.
તમે પ્રવેશ કરો એની સાથે 11 ફીટ બાય 6 ફીટનો આ પ્રમાણેનો તમને સરસ મજાનો વેસ્ટિબ્યુલ એરિયા મળે છે. અહીંયા તમે આ પ્રમાણે બેઠક લગાવી શકો છો. તમારો સૂર્યક જો તમે લગાવવા માગતા હો તો એ પણ અહીંયા લગાવી શકો છો, અથવા તો અહીંયા પણ તમે સૂર્યકની સાથે સામેની સાઈડે બેઠક બનાવી શકો. જે રીતે તમે તમારા પ્રવેશ દ્વારની સરસ મજાની સજાવટ કરવા માગતા હો એ પ્રમાણેની સજાવટ કરી શકો, એટલી સ્પેસ તમને અહીંયા મળે છે. સાથે સાથે તમને એક રૂમ અહીંયા મળી રહ્યો છે 5 ફીટ બાય 4 ફીટનો. આ રૂમનો ઉપયોગ તમે પૂજા રૂમ તરીકે કરી શકો છો, અથવા તો જો તમારા ઘરની અંદર એક્સેસ સામાન હોય અને તમે એનો ઉપયોગ અહીંયા સ્ટોરરૂમ તરીકે કરવા માગતા હો તો પણ કરી શકો છો. આ સ્પેસ તમને 5 ફીટ બાય 4 ફીટની વધારાની મળી રહી છે. તમે ડ્રોઈંગ રૂમમાં પ્રવેશ કરો એની સાથે તમને બતાવી દઉં કે ખૂબ જ વિશાળ સાઇઝનો ડ્રોઈંગ રૂમ અહીંયા તમને મળી રહ્યો છે. ખૂબ લંબાઈવાળો 29.5 ફીટ અને 12 ફીટની પહોળાઈવાળો સરસ મજાનો ડ્રોઈંગ રૂમ તમને અહીંયા મળી રહ્યો છે. તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે બે ભાગમાં તમે બેઠક વ્યવસ્થા સજાવી શકો છો. એલઈડી માટેના પોઈન્ટ બિલ્ડર દ્વારા તમને આપવામાં આવે છે કે જ્યાં આગળ તમે તમારા ડ્રોઈંગ રૂમમાં એલઈડી લગાવવા માંગતા હો તો અહીંયા તમે લગાવી શકો, એ માટેના પોઈન્ટ બિલ્ડર દ્વારા આપવામાં જ આવે છે. સાથે સાથે તમે ફ્લોરિંગની વાત કરીએ આપણે તો ફ્લોરિંગ તમને અહીંયા મળી રહ્યું છે ઇટાલિયન માર્બલનું. આ ડ્રોઈંગ રૂમની સરસ મજાની વાત એ છે કે 12 ફીટ બાય 7.5 ફીટની વિશાળ બાલ્કની અહીંયા તમને મળે છે. તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે સરસ મજાની બેઠક તમે બનાવી અને કોફીની મજા સાંજે માણી શકો એટલી વિશાળ બાલ્કની તમને મળી રહી છે. તમે ઈચ્છો તો નાનકડો ઝૂલો પણ ત્યાં આગળ લગાવી શકો છો. ડાઇનિંગ એરિયાની વાત કરીએ તો 17 ફીટ બાય 11 ફીટનો વિશાળ તમને એરિયા અહીંયા મળી રહ્યો છે કે જ્યાં આગળ તમે 6 થી 8 વ્યક્તિ માટેનું ડાઇનિંગ ટેબલ લગાવી શકો છો. જે પ્રમાણે તમે અહીંયા જોઈ રહ્યા છો આ કોઈ ફર્નિચર તમને ફ્લેટના ભાગરૂપે બિલ્ડર દ્વારા નથી આપવામાં આવતું, પરંતુ તમારે તમારી રીતે સરસ મજાનું ફર્નિચર કરાવવાનું રહેશે. એ માટે તમારે તમારા ઇન્ટિરિયર ડિઝાઇનરની મદદ લેવી જોઈશે અને તમારું બજેટ તમને જે રીતે એલાઉ કરતું હોય એ પ્રમાણે એક જસ્ટ આઈડિયા આવે એ માટે અહીંયા જે પ્રમાણેનું ફર્નિચર તમે જોઈ રહ્યા છો એ અહીં ગોઠવવામાં આવ્યું છે. તમે તમારી ડાઇનિંગને લગતી ક્રોકરી અગર જો રાખવા માગતા હો તો આ પ્રમાણેનું કબાટ તમે અહીંયા નાનકડું બનાવી શકો છો, એટલી સ્પેસ મળે છે. અને એ સિવાય એટલી જગ્યા મળે છે કે તમે કમ્ફર્ટેબલ મૂવમેન્ટ તો કરી જ શકો છો, સાથે સાથે સરસ મજાની સજાવટ પણ તમે અહીંયા કરી શકો છો. આપણે કિચન પર એક નજર કરીએ. કિચન 12.5 ફીટ બાય 10.5 ફીટનું તમને મળે છે. તમે અહીંયા જોઈ રહ્યા છો આ પ્રમાણેનું મોડ્યુલર ફર્નિચર તમારે કરાવવાનું રહેશે. કોઈ ફર્નિચર તમને બિલ્ડર દ્વારા નથી આપવામાં આવતું, ચાહે ગેસ સ્ટવ હોય, ચીમની હોય કે આ પ્રમાણેનું મોડ્યુલર ફર્નિચર જે તમે અહીંયા જોઈ રહ્યા છો આ કશું જ તમને બિલ્ડર દ્વારા નથી આપવામાં આવતું. તમને એક આઈડિયા આવે એ માટે આ પ્રમાણેની સજાવટ કરીને અહીંયા રાખવામાં આવી છે, એટલે જ અમે એને સેમ્પલ હાઉસ કહીએ છીએ. તો આ કિચન છે, એની અંદર તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે ગ્રેનાઇટનું પ્લેટફોર્મ બિલ્ડર દ્વારા તૈયાર કરીને આપવામાં આવે છે. સ્ટેનલેસ સ્ટીલના સિંક અને નળ પણ ગરમ અને ઠંડા બંને પાણીના રહે એ પ્રમાણેની સગવડ તમને અહીંયા આપવામાં આવે છે. બાકીની સજાવટ તમે તમારી રીતે કરી શકો છો. આ પ્રમાણે તમે ડબલ ડોરનું ફ્રીઝ અહીંયા મૂકવા માગતા હો તો મૂકી શકો, એટલી સ્પેસ તમને મળે છે. સાથે સાથે તમારું માઇક્રોવેવ કે ઓવન એ પણ તમે રાખી શકો, એ માટેની સુવિધા અહીંયા મળે છે. સાથે સાથે તમને સ્ટોર માટેનો એરિયા જે છે એ અલગથી મળે છે. 3.5 ફીટ બાય 4 ફીટનો એરિયા અહીંયા સ્ટોર તરીકે મળે છે. જે વોશિંગ યાર્ડ તમને મળે છે કિચનની સાથેનું એની વાત કરીએ તો એની સાઇઝ પણ ખૂબ વિશાળ તમને મળી રહી છે. 7.5 ફીટ બાય 5.5 ફીટનું તમને વોશિંગ યાર્ડ અહીંયા મળી રહ્યું છે, એટલે તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે તમે વોશિંગ મશીન રાખી શકો છો. સાથે સાથે તમારો સર્વન્ટ કમ્ફર્ટેબલી ત્યાં આગળ કામ કરી શકે એટલી સુવિધા તમને મળી રહી છે. તો આપણે હવે બાકી જે 4 બેડરૂમ છે એના ઉપર એક નજર કરીએ. Thank you.
બેડરૂમ પૈકીનો આપણે જે આ બેડરૂમ જોઈ રહ્યા છીએ એ આમ તો ગેસ્ટ રૂમ છે અને ડ્રોઈંગ રૂમને અડીને જ છે. 17.5 ફીટ બાય 11 ફીટની તમને સાઈઝ અહીંયા મળે છે. અહીંયા તમે જોઈ રહ્યા છે એ પ્રમાણે સરસ મજાના વોર્ડરોબ તમે અહીંયા ફૂલ સાઈઝના બનાવી શકો છો. જે રીતે તમને જગ્યા મળી રહી છે એનો સરસ ઉપયોગ કરી શકો છો. એક ફૂલ સાઈઝનો બેડ પણ તમે લગાવી શકો ને એ સિવાય એટલી સ્પેસ રહે છે કે તમે એક નાનકડી બેઠક પણ ત્યાં આગળ લગાવી શકો છો. હવે એને જે એટેચ ટોયલેટ બાથરૂમ મળે છે એની સાઈઝની અગર વાત કરીએ તો 8 ફીટ બાય 6.5 ફીટનો એટેચ ટોયલેટ બાથરૂમ તમને અહીંયા મળે છે. ટોટોના સેનેટરી વેરનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને જગુઆરની જે આર્ટિસ્ટ જે સિરીઝ કહેવાય છે, જે મોઘામ મોઘી સિરીઝ કહેવાય છે, એના સીપી ફિટિંગ્સનો અહીંયા ઉપયોગ કરવામાં આવ્યો છે. એટલે આમ કહી શકો કે જગુઆરના હાઈએન્ડ જે ફિટિંગ્સ છે એનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને ટોટોના સેનેટરી વેરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આજે માસ્ટર બેડરૂમ અહીંયા તમને 4 BHKની અંદર 2 માસ્ટર બેડરૂમ મળી રહ્યા છે. એ પૈકીનો આ એક માસ્ટર બેડરૂમ છે, 13.5 ફીટ બાય 19.5 ફીટનો. એટલે જો આપણે સાઇઝની વાત કરીએ તો 18.9 ફીટ બાય 12.9 ફીટની તમને સરસ મજાની સાઇઝ અહીંયા મળી રહ્યા છે. જે તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે ફૂલ સાઇઝનો તમે ડબલ બેડ લગાવી શકો છો. અહીંયા જે આ બેડ લાગેલો છે 6.5 ફીટ બાય 6.5 ફીટનો લાગેલો છે, એટલે તમે એ સાઇઝનો બેડ તો તમે લગાવી શકો છો. સાથે સાથે આ પ્રમાણે સરસ મજાની એક તમે બેઠક બનાવી શકો છો કે જ્યાં આગળ 2 વ્યક્તિ બેસી શકે. તમે અહીંયા તમારું શેલ્ફ રાખી શકો છો કે જ્યાં આગળ તમે તમારી બુક્સ અથવા તો ઓફિસને લગતું મટીરિયલ હોય એ રાખી શકો છો. ટીવી માટેના પોઈન્ટ બિલ્ડર દ્વારા જ આપવામાં આવે છે અને છતાં પણ એટલી સ્પેસ બચે છે કે જ્યાં આગળ તમે 2 વ્યક્તિ માટેનું ફૂલ સાઇઝનું વોર્ડરોબ બનાવી શકો છો. હવે જે એટેચ ટોયલેટ બાથરૂમ મળે છે એની વાત કરીએ તો એટેચ ટોયલેટ બાથરૂમ તમને અહીંયા મળી રહ્યું છે 7 ફીટ બાય 5.5 ફીટનું. ટોટોના જ સેનેટરી વેરનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને જે સીપી ફિટિંગ્સ છે એ જગુઆરની આર્ટિસ્ટ સિરીઝના અહીંયા લગાવીને આપવામાં આવે છે. અને જે પ્રમાણેની વોલ તમે કવર કરેલી જુઓ છો એ જ પ્રમાણેના ટાઇલ્સ ઇટાલિયન માર્બલ લુકવાળા તમને બિલ્ડર દ્વારા આપવામાં આવે છે અને જે ફ્લોરિંગ જે છે એ એન્ટીસ્કિડ ટાઇલ્સનું આપવામાં આવે છે. આપણે બેડરૂમના ફ્લોરિંગની વાત કરીએ તો બેડરૂમની અંદર તમને વુડન ફ્લોરિંગ મળે છે 4 બેડરૂમની અંદર. પરંતુ સાથે સાથે તમને બિલ્ડર દ્વારા એક ઓપ્શન પણ આપવામાં આવે છે, જે પ્રમાણે તમે અહીંયા જોઈ રહ્યા છો સેમ્પલ હાઉસની અંદર એ પ્રમાણેના તમે જો ઇટાલિયન માર્બલ લગાવવા માગતા હો તો એ પણ તમને બિલ્ડર દ્વારા લગાવીને આપવામાં આવે છે. તમને ઓપ્શન મળે છે, પરંતુ જે કંઈ એક્સ્ટ્રા ખર્ચ થાય એ તમારે બેર કરવાનો રહેશે. હવે એસીની વાત કરીએ, એસીની માટે તમને બિલ્ડર દ્વારા રેડી પોઈન્ટ આપવામાં આવે છે જે કન્સીલ કરેલા આપવામાં આવે છે. સાથે સાથે તમારે કમ્પલસરી VRV સિસ્ટમ લગાવવાની રહેશે. એ બિલ્ડર દ્વારા નથી લગાવીને આપવામાં આવતી, તમને પોઈન્ટ્સ માત્ર રેડી કરીને આપવામાં આવે છે કે જેથી તમે તમારા ઘરને VRV સિસ્ટમ સાથે કનેક્ટ કરી અને ઇન્ડોર યુનિટ ત્યાં આગળ લગાવી શકો છો. માસ્ટર બેડરૂમ નંબર 2 છે, 18.5 ફીટ બાય 12.5 ફીટની સાઈઝ તમને અહીંયા મળી રહી છે. ફૂલ સાઇઝનો વોર્ડરોબ તમે અહીંયા લગાવી શકો છો. જે પ્રમાણે તમે સેમ્પલની અંદર જોઈ રહ્યા છો આ પ્રમાણેનું તમે જો વોર્ડરોબ બનાવવા માંગતા હો તો તમારી જાતે બનાવી શકો છો. ફૂલ સાઇઝનો ડબલ બેડ પણ તમને અહીંયા લાગી જાય એટલી સ્પેસ મળે છે. સાથે સાથે તમને રાઇટિંગ ટેબલ અને LED TV માટેના પોઈન્ટ જે છે એ બિલ્ડર દ્વારા તૈયાર કરીને આપવામાં આવે છે અને એક નાનકડી બેઠક પણ તમે અહીંયા લગાવી શકો એટલી સ્પેસ તમને મળે છે. ફ્લોરિંગ વુડનનું મળે છે. એને જે એટેચ ટોયલેટ બાથરૂમ મળી રહ્યું છે એની અગર સાઇઝની વાત કરીએ તો 8.5 ફીટ બાય 6.5 ફીટની સાઇઝનું તમને એટેચ ટોયલેટ બાથરૂમ મળે છે. જે ગ્લાસ પેનલ તમને અહીંયા લાગેલી જોવા મળે છે એ બિલ્ડર દ્વારા આપવામાં આવે છે. જે પ્રમાણેના શાવર તમે અંદર જોઈ રહ્યા છો એ પણ બિલ્ડર દ્વારા આપવામાં આવે છે. સાથે સાથે વોલ પણ જે પ્રમાણેની તમે કવર કરેલી જુઓ છો અને જે પ્રમાણેના ટાઇલ્સ લાગેલા જુઓ છો એ તમને બિલ્ડર દ્વારા આપવામાં આવે છે. એન્ટીસ્કિડ ટાઇલ્સનું ફ્લોરિંગ બાથરૂમની અંદર દરેક જગ્યાએ તમને આપવામાં આવે છે. આ
ચોથો અને છેલ્લો બેડરૂમ છે. આની સાઇઝ તમને મળે છે 15.5 ફીટ બાય 11 ફીટની. જો અહીંયા તમે ફૂલ સાઇઝનો એક ડબલ બેડ જે રીતે સેમ્પલમાં જોઈ રહ્યા છો એ પ્રમાણે તમે લગાવી શકો છો. એની સાથે સાથે તમને દરેક બેડરૂમની અંદર સરસ મજાની એલ્યુમિનિયમ સેક્શનની કોટિંગ કરેલી ડબલ ગ્લેઝ ગ્લાસવાળી વિન્ડોઝ બિલ્ડર દ્વારા આપવામાં આવે છે, કે જે તમને કુદરતી હવા ઉજાસનો અહેસાસ કરાવી શકે છે. સાથે સાથે એસી માટેના પોઈન્ટ પણ બિલ્ડર દ્વારા રેડી કરીને આપવામાં આવે છે. તમે આ રૂમની અંદર ઈચ્છો એ પ્રમાણેની સજાવટ કરી શકો છો. ફૂલ સાઇઝના વોર્ડ્રોપ પણ તમે લગાવી શકો છો. જે રીતે તમે અહીંયા સેમ્પલ હાઉસની અંદર જોઈ રહ્યા છો એ પ્રમાણેના વોર્ડ્રોપ તમે અહીંયા લગાવી શકો, એટલી સ્પેસ તમને મળે છે. હવે એટેચ ટોયલેટ બાથરૂમની વાત કરી લઈએ તો 7.5 ફીટ બાય 5 ફીટનું તમને એટેચ ટોયલેટ બાથરૂમ મળે છે. જે પ્રમાણે તમે જોઈ રહ્યા છો, ટોટોના સેનેટરી વેરનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને જગુઆર આર્ટિસ સિરીઝના ફિટિંગ્સ છે એનો ઉપયોગ કરવામાં આવ્યો છે. શાવર તમને આપવામાં આવે છે. એન્ટીસ્કિડ ટાઇલ્સનું ફ્લોરિંગ પણ તમને બિલ્ડર દ્વારા આપવામાં આવે છે. તો આપણે સંકલ્પ અને રિશા પ્રોજેક્ટ્સનું જે જોઈન્ટ વેન્ચર છે ગ્રેસ 2 4BHKના અલ્ટ્રા લક્ઝુરિયસ એપાર્ટમેન્ટનું સેમ્પલ હાઉસ આપણે જોયું. હવે આપણે વાત કરીશું એના મેનેજમેન્ટ સાથે, પરંતુ એ પહેલાં લઈ લઈએ એક નાનકડો બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપની પસંદગીની ચેનલ CNBC બજાર 4 વર્ષ પૂરા કરી રહી છે અને એ પ્રસંગે જેટલી ગ્રેસફુલ અમારી ચેનલ છે એવો જ સરસ મજાનો પ્રોજેક્ટ અમે આપને બતાવ્યો, ગ્રેસ 2, જે સંકલ્પ રોબિન ગોએન્કા ગ્રુપ અને રિશા પ્રોજેક્ટ્સ દ્વારા ડેવલપ કરવામાં આવી રહ્યો છે. હવે આપણી સાથે વાતચીત કરવા માટે જોડાયા છે જીગેનભાઈ શાહ, જે રિશા પ્રોજેક્ટ્સના મેનેજિંગ ડિરેક્ટર છે. જીગેનભાઈ, આપનું સ્વાગત છે CNBC બજાર પર. થેન્ક યુ, અને ફર્સ્ટ ઓફ ઓલ તમને કોંગ્રેચ્યુલેશન્સ 4 વર્ષ પૂરા કરવા અને આ સર્વિસ પ્રોવાઈડ કરવા. આપ લોકોનો વિશ્વાસ છે કે જ્યાંથી અમારી ચેનલ અત્યારે અહીંયા પહોંચી છે. જીગનભાઈ, સૌથી પહેલાં તો આપણે આ પ્રોજેક્ટને લગતી વાત કરીએ તો જે વિસ્તાર તમે પસંદ કર્યો છે ઇસ્કોન આંબલી રોડ, આમ જોવા જાઓ તો ઘણો મોંઘો થઈ ગયો છે અમદાવાદનો આ વિસ્તાર, અને આમ નવા ડેવલપ થતા વિસ્તારોમાંનો એક છે. તો આ વિસ્તાર પસંદ કરવાનું ખાસ કારણ? સૌથી મોટું કારણ તમે જોશો તો SG રોડ અને રિંગ રોડ વચ્ચેનો જે પેચ છે એ અમદાવાદમાં સૌથી લક્ઝરિયસ પેચ થઈ ગયો છે, અને લોકોના 4 બેડરૂમના અપાર્ટમેન્ટના પ્રેફરન્સ માટે નંબર 1 પ્રેફરન્સ છે અત્યારે આ એરિયામાં. અને તમે અહીંયા આજુબાજુ બી જોશો તો R2 ઝોન, R3 ઝોન, જે બધું ડેવલપમેન્ટ થયું છે એ ખૂબ જ શાંતિવાળું છે, અને જે ક્લાયન્ટેલ છે આજુબાજુ એ બી એકદમ સારા ઘરના લોકો આવેલા છે, અને બહુ જ સરસ રીતે ડેવલપ થયેલું છે. અને એ જ કારણથી ડેવલપ કર્યું, કારણ કે તમે આજુબાજુ બધાથી બહુ જ સારી રીતે કનેક્ટેડ છો, કનેક્ટિવિટી બહુ સારી છે. આજુબાજુ જૈન દેરાસર છે, સ્કૂલો આજુબાજુ છે, BRTS સ્ટોપ આજુબાજુ છે, એટલે બધી જ રીતે તમે સિટીથી કનેક્ટેડ છો. હા, એટલે આમ જોવા જઈએ તો જે નવો વિકાસ પામી રહેલો આખો પશ્ચિમનો વિસ્તાર છે એમાંનો આ પ્રાઇમ એરિયા કહી શકાય એવો આખો એરિયા છે. તમે અહીંયા 4BHKમાં અલગ અલગ ઓપ્શન આપ્યા છે. આપણે જો કાર્પેટ એરિયાની વાત કરીએ તો 2024 સ્ક્વેર ફીટથી લઈને લગભગ 2700 સ્ક્વેર ફીટ સુધીના ઓપ્શન અહીંયા મળી રહ્યા છે. તો તમે કેવા પ્રકારના લોકોને અહીંયા ટાર્ગેટ કરી રહ્યા છો, કારણ કે 4BHKના ઘણા બધા ઓપ્શન આ રોડ ઉપર અવેલેબલ છે? આમાં એવું છે કે 4BHKનો ક્લાયન્ટેલ એક અમુક વસ્તુઓ માંગતી હોય છે, કે એમને ફેસિલિટી સારી જોઈએ, લક્ઝરિયસ સ્પેસિફિકેશન જોઈએ, ક્લબ હાઉસ જોઈતું હોય છે, એક્સ્ટ્રા એમ્યુનિટીઝ જોઈતી હોય છે. એ બધું જ અમે અહીંયા પ્રોવાઈડ કરેલું છે, અને એ જ સ્પેસિફિક ટાર્ગેટથી કે આ વર્ગ અમે એટ્રેક્ટ કરી શકીએ. અને વી હેવ બીન વેરી સક્સેસફુલ એમાં, કે જે લોકો અહીંયા અમારા સેમ્પલ જુએ છે એ લોકો ઘણું જ એને અપ્રિશિએટ કરે છે. જે અમે બધી ફેસિલિટીઝ આપી છે, અમે અહીંયા જીમ આપ્યું છે, ક્લબ હાઉસ આપેલું છે, એક હોમ થિયેટર આપેલું છે, યોગા માટેનો એક જુદો રૂમ આપેલો છે, અને એક ગાર્ડન બી છે જે ક્લબ હાઉસ સાથે જોઈન થઈ અને કોઈને બી મોટું ફંક્શન રાખવું હોય તો રાખી શકે છે. હા, એટલે બહુ સરસ મજાની તમે વાત કરી કે ઘણી બધી એમ્યુનિટીઝ એવી તમે આપી રહ્યા. સૌથી મોટી વસ્તુ જે છે, જે આજનો પ્રશ્ન છે પાર્કિંગનો, અમે એટલું બધું અમારા પાસે એમ્પલ પાર્કિંગ છે કે અમે અત્યારે એવું વિચારીએ છીએ કે પર ફ્લેટ અમે 4 ગાડીઓનું બી પાર્કિંગ આપવું હોય તો કમ્ફર્ટેબલી આપી શકીશું. એટલે એ જે પ્રોબ્લેમ ફ્યુચરમાં થતો હોય છે કે ડેવલપર સ્કીમ પતાવે અને 2 વર્ષમાં પાર્કિંગના ઇશ્યુઝ થાય,
અહીંયા એવો કોઈ સ્કોપ જ નથી. અહીંયા આવતા 20 વર્ષ 25 વર્ષ સુધી કોઈ પાર્કિંગનો ઇસ્યુ થાય એવી શક્યતા નથી. જીગનભાઈ, બીજી વસ્તુ, તમે જેમ કીધું એમ કે તમે એવા પ્રકારના લોકોને ટાર્ગેટ કરી રહ્યા છો જે અપર મિડલ ક્લાસના લોકો છે અને એ લાઇફસ્ટાઈલ પસંદ કરી રહ્યા છે, તો બુકિંગ તમારું ઓપન થઈ ચૂક્યું છે કે કેવા પ્રકારનો રિસ્પોન્સ? અમે બુકિંગમાં ઓન પર્પસ અમે એગ્રેસિવ નથી રહ્યા. અમારે સેમ્પલ એકવાર ફિનિશ કરવું હતું, બધી એમિનિટીઝ બધા માટે ઓપન આઉટ કરવી હતી, અને પછી અમે બુકિંગમાં હવે અમે એગ્રેસિવ થઈશું નેક્સ્ટ રાઈથી. કારણ કે બધા અમારે ખાલી પેપર ઉપર વસ્તુઓ નહોતી જોઈતી. ક્લબ હાઉસ જોઈ શકે, એક્સ્ટ્રા એમિનિટીઝ જોઈ શકે, સેમ્પલ જોઈ શકે, સ્પેસિફિકેશન શું છે, તો એ લોકોને વધારે ડિસિઝન મેકિંગમાં ઇઝી પડે. એટલે અમારી સ્ટ્રેટેજી એ રહી છે કે સેમ્પલ કર્યા પછી જ આપણે બુકિંગ વધારે એગ્રેસિવલી લઈશું. તો આમ જોવા જઈએ તો આખો હાલ તમારો અલ્ટ્રા લક્ઝરિયસ પ્રોજેક્ટ છે, તમે જે ફ્લોરિંગ ઓપ્શન આપી રહ્યા છો, હાજી, એ કઈ રીતે છે? કારણ કે મેં એવું જોયું કે તમે આમ તો ઇટાલિયન માર્બલ અહીં સેમ્પલમાં લગાવ્યું છે, અને જે ડ્રોઈંગ ડાઇનિંગનો જે એરિયા છે ત્યાં તો તમે માર્કેટમાં શું સારી વસ્તુ છે, શું મેચ થશે એમના ફર્નિચર સાથે. અમુક લોકો એમની જૂની વસ્તુઓ સાથે મેચ કરવા માંગતા હોય છે, તો એ ઓપ્શન તો ઓલવેઝ ઓપન રહેતું જ હોય છે. બીજું કે એક ફ્લોર ઉપર તમે 3 યુનિટ આપી રહ્યા છો, તો થોડું મને ટેકનિકલી સમજવું હતું કે એમાં એવું છે કે આગળના જે રોડ ફેસિંગ યુનિટ છે એ 2 છે, અને પાછળ અમે એક લાંબો ફ્લેટ કર્યો છે, એટલે એ અમારે ગાર્ડન ફેસિંગ જ કરવો હતો. રાઈટ. એ કારણથી અમે થોડા ઓછા ફ્લેટ્સ કરી, અમે દરેક માળ પર 4 કરી શકતા હતા, પણ હવે 4 કરીને અમારે પછી પાર્કિંગનો ઇશ્યુ, નંબર ઓફ યુનિટ્સ વધે તો વધી જાય, એ સમજીને અમે 3 કરીને નંબર ઓફ યુનિટ્સ ઓછા કર્યા છે. FSI થોડો ઓછો યુઝ કર્યો છે, પણ પાર્કિંગનો ઇશ્યુ ફ્યુચરમાં ના થાય સમજીને કર્યું છે એ. અને કોઈને કદાચ 4BHKમાં જ વધારે સ્પેસિયસ, કોઈકને આ 2 કમ્બાઈન કરવા હોય તો એ ઓપ્શન બી છે, અને પેલો મોટો જોઈતો હોય તો એ ઓપ્શન બી છે, અને આ નાના ફ્લેટ જોઈતા હોય તો એ બી થઈ શકે. બરાબર. એટલે જેને જે સ્ટ્રેટેજી એ રીતે રાખી છે. રાઈટ. બીજું તમારું, કારણ કે હજી અંડર કન્સ્ટ્રક્શન છે, તમે કીધું એમ સેમ્પલ હમણાં રેડી થયું છે, તો લોકોને પોઝિશન ક્યાં સુધી મળવાની સંભાવના છે? અમે લોકોને 9 મહિનામાં ફર્નિચર માટે આરામથી આપી શકીએ. એટલે એવું કહી શકાય કદાચ કે મિડ ઓફ 2019 બધાને કમ્ફર્ટેબલી મળી જાય. મળી જાય કમ્ફર્ટેબલી. અને તમારું RERA રજીસ્ટ્રેશન ને બધું કમ્પ્લીટ છે. RERA રજીસ્ટ્રેશન નંબર છે અમારા પાસે બધું. એ અમારી હિસ્ટોરિકલી બી અમે અમારી પાસની બધી સાઇટ્સમાં BU વગરની કોઈ સાઇટ નથી. રાઈટ. એવી રીતે આ સાઇટમાં બી કોઈ રેગ્યુલેશન્સમાં અમે કોઈ વસ્તુ ચૂકતા જ નથી. જેને લોન લેવી હોય એને જે પેપર્સ જોઈતો હોય બધા જ મળી જશે, અને વી આર ટોટલી સર્ટિફાઈડ બાય RERA પ્લાન પાસ. એમાં કોઈ ક્યાંય અમે કોઈ એ કરતા જ નથી. અત્યારે ઘણી બધી સ્કીમોમાં અલગ અલગ લોન ઓપ્શન્સ મળી રહ્યા છે, અને બિલ્ડર્સ પણ અમુક ફેસિલિટીઝ પ્રોવાઈડ કરાવી રહ્યા છે, તો તમારે ત્યાં કોઈ એવી ઓફર કે એ રીતની? ના, અમે અમુક બેંકમાં અમારા પ્રોજેક્ટ્સ પાસ કરાયેલા છે પહેલેથી, એટલે કોઈને બી એ સર્વિસ લેવી હોય તો અમે 2-3 બેંક્સ જોડે ટાઈઅપ કરેલું છે, જ્યાં એમને એમની જ ખાલી ફાઇલ મૂકવાની હોય છે. અમારી તરફથી બધા જ પેપર્સ ક્લિયર થયેલા છે, પણ બીજી કોઈ પર્સનલ ફેસિલિટીઝ, કારણ કે લોન વસ્તુ એવી છે કે બહુ પર્સનલ છે. અમુક લોકોને પ્રેફરન્સ હોય છે, અમુક લોકો ઇન્કમટેક્સ કારણથી લેતા હોય છે, અમુક લોકોને નથી લેવી હોતી, એટલે એ આપણે કોઈ એવી ફેસિલિટી ખાલી આપણે આપણી ફાઇલ અમે ક્લિયર કરાવી રાખીએ છીએ બેંકમાં. બીજું કે તમારું, કારણ કે હજી અંડર કન્સ્ટ્રક્શન છે, કસ્ટમરને ફ્લોરિંગ સિવાયના કોઈ બીજા એવા ઓપ્શન્સ તમે આપી રહ્યા છો કે જ્યાં એમને કોઈ ચેન્જીસ કરાવવા હોય તો કરાવી શકે એ પ્રકારે? જે ફ્લેટ ફિનિશ નથી થયા અને એમને એમની ચોઇસની કોઈ બી વસ્તુ નાખવી હોય તો એ ઓપ્શન તો હોય જ છે. રાઈટ. એમને અમે જે સેમ્પલમાં નાખેલા છે એ બહુ બહુ જ, એટલે બહુ જ હાઈ સ્પેસિફિકેશન્સ છે, અને અમારા એક્સપિરિયન્સથી 90% લોકો એ ચેન્જ નથી કરાવતા, અને 10% પર્સનલ ચોઇસથી કરાવે તો વી આર ફાઇન. ઓકે. એટલે જેમાં અંડર કન્સ્ટ્રક્શન છે એવા કમ્પ્લીટ થઈ ગયા હોય તો પછી અમે નથી કરી આપતા, એ એમની રીતે કરાય. રાઈટ રાઈટ. ઘણા લોકો. તમે CNBC બજાર માટે સમય કાઢ્યો, તમારો ખૂબ ખૂબ થેન્ક યુ. ધન્યવાદ. થેન્ક યુ. તો આ અઠવાડિયે પ્રોપર્ટી બજારમાં બસ આટલું જ. આવતા અઠવાડિયે આપણે જઈશું ગુજરાતના કોઈ અન્ય શહેરના નવા ડેવલપરની પ્રોપર્ટીથી પરિચિત થવા માટે, પરંતુ ત્યાં સુધી આપ CNBC બજાર જોવાનું ચૂકશો નહીં.
કારણ કે આપે આટલા વર્ષથી અમારા ઉપર જે વિશ્વાસ મૂક્યો છે એ તાકાતના ભરોસે અમે અહીંયા પહોંચ્યા છે અને આપનો સાથ સહકાર અને આપનો વિશ્વાસ ખૂબ અગત્યનો છે. એ માટે માત્ર પ્રોપર્ટી બજાર જ નહીં, સીએનબીસી બજાર પર આવતા તમામ શો આપ જોવાનું ચૂકશો નહીં. તો જોતા રહો સીએનબીસી બજાર.